આખા દિવસમાં એકવાર કદાચ ભગવાનના દર્શન નહીં કરવો ચાલશે, પણ તમારી માનું મોઢું જોયા વગર તમારો દિવસ ના જવો જોઈએ. એકવીસ દિવસની શિબિર કરે ત્યારે જયારે બધા છોકરા વિદાય દે ત્યારે છેલ્લે નિયમ એટલો આપતા હતા, તમારા મા બાપ ને રોજ પગે પડશે. કલકત્તા થી આવેલા બે છોકરા દાદર માં રહેતા હતા અને એ લોકો શિબિરમાં ગયા 14 અને 16 વર્ષની ઉંમર. શિબિરમાં 21 દિવસથી પાછા વળ્યા અને જે દિવસે ઘરે આવ્યા 4 વાગ્યાના સાંજનો ટાઈમ અને એના પપ્પા સામે સોફા પર બેઠા હતા અને બે છોકરા એન્ટ્રી મારી અને પપ્પાને પગે પડવા ગયા. કમસે કમ આજે તો ઘરે જઈને મમ્મીને પગે પડશો કે નહીં પડો? જેવા બે છોકરા બાપને પગે પડવા ગયા, બાપ કલકત્તાનો મથરપુરનો માણસ જઈ પણ જિંદગીમાં કોઈ ધર્મ નતો કર્યો અને એને પોતાના દેવ છોકરાને પકડી ક્યાં કર્યો. આ ગુરુ મહારાજ ને હમકો સમજાયા, મા બાપ કા ક્યા ઉપકાર હોતા હૈ તો આપકે ચરણ સ્પર્શ પોલાદી મુઠ્ઠી ઢીલી પડી ગઈ. અચ્છા મેરે ચરણ સ્પર્શ નહીં અભી નહીં કર સકતો. સાંભળજો, દેવ છોકરા ઉભા રહી અને આ બાપ ઉભો થયો. પેલો કમરો બીજો કમરો છોડીને ત્રીજા કમરામાં એની માં સુધી 75 વર્ષની મોટી માં અને માને પોતે પગે માએ શાલ બાજુ પર કરી. કોણ હે કોણ હે માં? મેં તેના બેટા क्या कर रहा है? क्यों आज तेरा जन्मदिन है और ये वक्त आ बाप पे की हा मां सच में कहू तो आज ही मेरा जन्म. 50 साल पहले तूने मुझे जन्म दिया था, आज मेरे बच्चों ने मुझे जन्म दिया. मेरे बच्चे मुझे चरण स्पर्श कर रहे हैं लेकिन मैं मेरी जिंदी मां का चरण स्पर्श ना करूं तब तक मैं मेरे बच्चों के चरण स्पर्श देने का मुझे कोई राइट नहीं है. मां मुझे आशीर्वाद दे. अरे माए आशीर्वाद आप्या पछी जेने छोकराओ ने कीधु हवे तमे मने पगे पड़ी सको अरे तमारा गुरु कोण छे मने बताओ. ગોલ ભાનુસુરી મહારાજ પાસે લઈ ગયા. એમના વ્યાખ્યાન સાંભળતા સાંભળતા આ બાપ એક દિવસ દીક્ષા પણ લીધી અને સરસ મજાની આરાધના કરતા કાળ ધર્મ પામી ગયા. એક નાનકડો નિયમ છોકરાઓનો કે મા બાપને પગે પડવાનો એ નિયમ એક બાપને ક્યાં સુધી પહોંચાડી શકે છે. મારે તમને કેવું છે, જિંદગીમાં તમારા મા બાપને કદાચ પગે ન પડી શકો તો કાંઈ નહીં, એ તમને પગે પડે એવું એક પણ કામ કરતા, એને નીચે જવું પડે એવો એક પણ કામ તમારી જિંદગીમાં તમે નહીં કરતા. બાળપણમાં 5 વર્ષ સુધી એ તમારી આંગળી પકડી અને તમને નિરાશર ઉપાશ્રયને સ્કૂલમાં લઈ જતા હતા. હવે એમના 5 વર્ષ બાકી રહે ત્યારે હું ઈચ્છું છું તમે એમની આંગળી પકડી અને એમને નિરાશર ઉપાશ્રય લઈ જજો. નહીં કે ડૉક્ટર આપી દીધો, મોબાઈલ આપી દીધો, ડ્રાઈવર આપી દીધો, ગાડી આપી દીધી, હવે તમારે ક્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. એવી રીતના કોઈના ભરોસે નહીં છોડતા. એને તમને કોઈના ભરોસે નહોતો છોડ્યા, તમે એમને કોઈના ભરોસે નહીં છોડતા.